હું આદર્શ છું રાકેશ ચાંગેલા. હવે આપણે દાખલો કેવો જો સ્વાધ્યાય 9.1 નો નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો. તો આપણે અહીંયા જે રકમ આપેલ છે એ લખી નાખી પદો અને સહગુણકો બરોબર. તો પદાવલીની અંદર જે પદો હોય એની વાત કરીએ તો પદ કોને કહેવાય સહગુણક કોને કહેવાય. તો આ જે આખું છે 5xyz નો વર્ગ એને આપણે પદ તરીકે ઓળખશું. પદ એટલે સરવાળા કે બાદબાકીથી જોડાયેલ હોય એટલે આપણે પદ કહી શકાય. તો આ 5xyz વર્ગ છે એ પદ કહેવાય 5xyz વર્ગ. અને પદની આગળ જે સંખ્યા હોય એ નિશાની સાથે એનો સહગુણક કહેવાય. તો પદની આગળ સંખ્યા કઈ છે તો 5. તો આ સહગુણક કેટલા થાય 5 બરોબર. આ પહેલા પદની વાત કરીએ એવી રીતે બીજા પદની વાત કરીએ તો 3zy છે તો આનો સહગુણક થાય 3. હવે ક્યાં આવ્યું છે કે સરવાળા કે બાદબાકીથી જોડાયેલ હોય એને આપણે પદ કહેશું અને એની આગળ જે સંખ્યા હોય નિશાની સાથે એનો સહગુણક કહેશું બરોબર. અને કાંઈ ના હોય તો એનો સહગુણક 1 થાય એવા ઉદાહરણ આવશે બરોબર. હવે અહીંયા આપણે વાત કરી આ દાખલાની પદો અને સહગુણક આવી રીતે તમારે લખવાનું છે. પદો તો પહેલું કયું છે પહેલું પદ થાય 1 બરોબર. એનો સહગુણક તો કે 1 એક્સ છે બીજું પદ એક્સ એનો સહગુણક કાંઈ નથી તો 1 છે. પછી એક્સ વર્ગ એનો સહગુણક કાંઈ નથી તો 1 છે. એક સૂત્ર એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. એકને ગુણવાથી કાંઈ ફેર પડતો નથી કિંમત ના. એટલે જે જળની આગળ કાંઈ સંખ્યા ના હોય તેનો સહગુણક 1 ગણવાનો. શૂન્ય ના રૂપ અશૂન્ય મૂકી દઈ પદ 0 હોય. હવે અહીંયા આપણે અહીંયા વાત કરીએ તો આવી રીતે વાત કરીએ પદો અને સહગુણક પદો અને સહગુણક. તો પદમાં પહેલા આપણે કહેશું કે 4xy1y1 પેલું પદ છે અહીંયા આપણે મૂકી દઈએ 4x1y1 પેલું પદ છે એનો સહગુણક છે 4. બીજું પદ છે -4xyy1 અને એનો સહગુણક છે -4. અને ત્રીજું પદ આવે z1 એનો સહગુણક કેટલો આવે 1 આવે. કેટલો આવે 1. હવે આ જે છે પદો આ પદ છે પેલું પદ 3 છે એટલે સહગુણક 3. બીજું પદ -3q એનો સહગુણક -1. ત્રીજું પદ qr એનો સહગુણક 1. પછી -rq એનો સહગુણક -1. આવી રીતે આપણે પદો અને સહગુણકની વાત કરી શકાય. હવે અહીંયા આ પદ છે પદો અને સહગુણક. અહીંયા જે પદ છે આપણે વાત કરીએ પદ એક્સ ના છેદમાં. હવે આના સહગુણક માટે આપણે જોવું હોય તો કેવી રીતે તો આ જે છે આપણે ચલ છે એક્સ. હવે આની અંદરથી જુદા પાડી તો આપણે એક્સ ગુણ્યા એક તૃતીયાંશ આ મેળવી શકીએ. આ ધ્યાન રાખો તમે જે કે તૃતીયાંશ કહેવાય એક્સ ના છેદમાં બે છે કેવી રીતે એક્સ ગુણ્યા એક એક છેદમાં બે આ ગુણાકાર કરી એક ના છેદમાં બે મળે તો આનો બે સહગુણક કેટલો થયો એક ના છેદમાં બે એટલો થયો એક ના છેદમાં બે. બીજું પદ છે વાય ના છેદમાં બે એનો સહગુણક એક ના છેદમાં બે -xy એનો સહગુણક -1. આવી રીતે તમે કરી શકો પદો સહગુણક. પદો છે 0.3a એનો સહગુણક 0.3 ઓછા 0.6ab તો 0.6 0.5b 0.5. હવે રીતે તમે બહુપદીમાં પદો અને સહગુણક છે અલગ તારવી શકો અને આના ઉપરથી તમે ઓળખતા એવા
પદ કોને કહેવાય સહગુણક કોને કહેવાય બરોબર આ પદાર્થ પર પેલો અહીંયા પૂરો થાય છે હવે દાખલો બીજો છે નીચેની બહુપદીઓનું એક પદી દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો અને કઈ બહુપદી ઉપરોક્ત ક્રમમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી એટલે આ જે બહુપદી એક છે એનું વર્ગીકરણ કરવાનું છે વર્ગીકરણ કરે અને આપણે એને એક પદી દ્વિપદી ત્રિપદી કે એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી એ રીતે જુદી પાડવાની છે તો આપણે શરૂઆત પહેલા જે કરી હતી ધાતુ જે એમાં ટીક કરતા જાય તો આ બહુપદીમાં બે પદ છે એટલે દ્વિપદીમાં મૂકશું x વત્તા y બરોબર આ રીતે પછી 1000 છે તો એક જ પદ છે તો આ 1000 ને એક પદીમાં મૂકશું પછી આ 1 2 3 અને 4 પદ છે કેટલા પદ છે 4 એટલે ત્રિપદી સુધી નથી પણ એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી એમાં મૂકી દઈ x વત્તા x વર્ગ વત્તા x નો ઘન વત્તા x નો 4 ઘાત એક એક જોતું જાવ પછી આ છે 7 વત્તા y વત્તા 5 1 2 અને 3 પદ છે એટલે ત્રિપદી મૂકી 7 વત્તા y વત્તા 5 છે એટલે આપણે કેમ મૂકશું ત્રિપદી પછી આ છે 2y ઓછા 3y નો વર્ગ એટલે બે પદ છે તો ત્રિપદી મૂકી 2y ઓછા 3y નો વર્ગ હવે આ જુઓ 2y ઓછા 3y વર્ગ વત્તા 4y ઘન તો આ 3 પદ છે અને ત્રિપદી મૂકી 2y ઓછા 3y વર્ગ વત્તા 4y પછી આ જોઈ એના પછી 5x ઓછા 4y વત્તા 3x એને ત્રિપદીમાં મૂકી 5x ઓછા 4y વત્તા 3x બરોબર ત્યાર પછી આવ્યા 4z ઓછા 15z નો વર્ગ એટલે બે પદ છે તો દ્વિપદીમાં 4z ઓછા 15z નો વર્ગ પછી ab bc cd da ચાર પદ છે એક પણ પ્રકારમાં નથી બરોબર AB, BC, CD અને D. પછી PQR એક જ પદ છે. PQR એક જ પદ છે. એને એમ કહી દે PQ અને આ એક પદ છે. પછી જુઓ P1 Q અને Q PQ1 તો બે પદ છે. P1 Q વત્તા PQ1 એને આપણે દ્વિપદીમાં મૂકશું પછી 2p અને 2q એટલે જે પ્રતિમાં 2p અને 2q એને આપણે કેમ મૂકશું ત્રિપદી હવે આ બધી બહુપદી આવી ગઈ બધાની દિશા એ રીતે એન સીધી દિશા ની કરતા જાય એટલે એક પણ બહુપદી રહે નહીં પછી વેરીફાઈ કરી લેવાનું એક પદી માં એક પદ વાળી બહુપદી છે દ્વિપદી માં બે વાળી છે ત્રિપદી માં ત્રણ પદ છે અને એક પણ પ્રકારમાં ત્રણ કરતા વધારે પદ જે છે આમાં મેક્સિમમ ચાર છે અને ચાર પદ વાળી બહુપદી છે જોઈ લેવાનું એક પણ બહુપદી રહી નથી